સ્નેક રેસ્ક્યુ ટીમ દાહોદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમે હમણાં આવ્યા છે મોવાલિયા ફાર્મ, જે અમે અહીંયા ત્યાં કોલ આવ્યો છે કે ત્યાં કોઈ સાપ જોવાયો છે રસ્તા પર ફરે છે, તો અમે ત્યાં જઈશું કયો સાપ મળે છે આપણને. વિડીયો આખી તક બના રહેજો, અમે કોઈ સાથે પહોંચી જાય છે આપણે ત્યાં યાદ જોઈ લઈએ. કોઈ ક્યાં મારી જોવાયો સાપ? હું અમે પણ જોવા મળેલો. હા, અને ધીરે ધીરે ચાલ્યો આવતો હતો એટલે ત્યાં છોકરા પણ રમતા હતા, તો એ જોઈને અમે આપને કોલ કર્યો. ઓકે સર, હવે આપણે પોઝિશન પર આવી ગયા છે. અહીંયા આપણે જોયું અને રેડ સેન બોવા કહેવાય છે, ગુજરાતી નામ છે દમોઈ. આપણે હવે આ જે સાપ છે ને, આનું અલગ અલગ વિસ્તારોમાં આનું અલગ અલગ નામ હોય છે. આ સાપની માન્યતા શું છે કે બધા લોકો એમ કહે છે કે આના બે મોં હોય છે, પણ આના બે મોં નથી. મેં કેમેરામાં બતાવું છું, એક આનો પૂંછડીવાળો ભાગ છે ને એક આનો મોં છે. આ મોં જોવાય છે આપણને ક્લિયર, અને આ પૂંછડી છે. તો બધા લોકો શું કહે કે 6 મહિના આ બાજુ ચાલે, 6 મહિના આ બાજુ ચાલે. તો આ સાપને થોડી ખબર છે કે મહિના ટાઈમ, એ લોકોને થોડી ખબર છે, બધી અંધવિશ્વાસ છે. બિઝનેસ બી કરે છે, તાંત્રિક વિદ્યા બરાબર, તાંત્રિક વિદ્યા માટે આને યુઝ કરે છે. એટલે કોઈ બી દિવસ આવો સાપ જોવાય, તમને એવું લાગે કે અજાણ્યો માણસ આવા સાપને પકડીને લઈ જાય છે, એટલે તમે તાત્કાલિક અમારો કોન્ટેક નંબર પર અમને ફોન કરો, અમે ઘટના સ્થળ પર તૈયારીમાં આવી જશું. ને બીજી વાત, આ એકદમ નોન પોઈઝન સ્નેક છે, એટલે જ્યારે બી આ તમને કરે કે કોઈ બી સાપ તમને કરે, એટલે તમે બધાથી પહેલાં સરકારી હોસ્પિટલે તમારે જવાનું. કોઈ બી દિવસ બાવા બોપાપાએ જવાનું નહીં, કેમ કે તમે ત્યાં જશો એટલે તમે તમારું માણસ ખોઈ નાખશો. એટલે તમારે બધાથી અમારે વિનંતી છે કે જે દિવસ બી તમને કોઈ બી સાપ જોવાય એટલે મારવાનું બી નહીં, એને કંઈ બી થાય કંઈ બી કરે એટલે તૈયારીમાં અમને કોન્ટેક કરો, અમે તમને હોસ્પિટલમાં મળી જ જશું. બીજું કે તમારે રસ્તામાં એવું લાગે કે ઘણી દૂર છે સરકારી હોસ્પિટલ કે કંઈ બી છે, તો તમે વચ્ચે 108 બી જોવાય છે, એને બી તમે રોકીને એના પછી બી આપણે એન્ટીવિનમનું ટ્રીટમેન્ટ હોય છે. ને બીજું, તમે ઘણું સારું કર્યું કે તમે આને જોયું ને અમને ફોન કર્યો, કેમ કે અમુક લોકોને આજે બી એ લોકો મારી જ નાખે છે. એટલે હવે આ તો આને પર્યાવરણ વિસ્તારમાં ફરશે, કેમ કે આને નથી ખબર કે આ કંઈ ફરે છે. આ બહુ રેર સ્પીસીસમાં આવી ગયું છે. આમાં એક એવું છે કે આપણે આને અમે એને અમુક લોકો આને ચોકલેટ કલરમાં કહે છે, ભાઈ ચોકલેટવાળો સાપ ન કરે, કેમ કે એ ચોકલેટવાળો સાપ કેમ કે આનો જે કલર હોય છે એ ચોકલેટ જેવો જોવાય છે. બાકી આને આવું કંઈ બી નથી, આનું મોડું ને આની પૂછ બંને સેમ જ આકારના છે, એટલે આવું લાગે છે કે ભાઈ એ આમ બી ચાલે છે ને તેમ બી ચાલે છે. બાકી એકદમ શાંત સ્વભાવનો હોય છે, કોઈ દિવસ કોઈ માણસને કંઈ બી નુકસાન પહોંચાડતું નથી. નુકસાન ત્યારે જ પહોંચાડશે કે જ્યારે તમે આને કંઈ કરશો તો જ. એટલે કોઈ બી દિવસ આપણે આને મારવાનું ને હેરાનગતિ કરવાનું નહીં, ને અમે તો છીએ જ તમારા માટે. અડધી રાત્રે બી તમે અમને ફોન કરો, અમે તમારી સેવા માટે હાજર છીએ. બસ અમે આવ્યા છીએ અહીંયા ફોરેસ્ટ એરિયામાં. અમે મોવાલિયા ફાર્મમાંથી રેડ સેન બોવા પકડ્યું છું, તો અમે આને રિલીઝ પર ગયા છે. Thank you.